हेलो यूट्यूबर फैमिली का हम तो सामने गुड मॉर्निंग जय श्री कृष्णा मस्त अत्यार दिन में सोई गई छू अने आ लोग कोई मस्त ममरा वगाड्या छू चकाचक ममरा वगाड्या छू अने बीजू क्या पूरी आ रोटली तरी ना थी मैं एक वक्त वखान करे एनो मतलब है रोज ना रो तुम ना ना पड़ी हो तो मैं उपयोग करी नाखी ना दईए वाह અને હેતને ભાવ છે એમાં કેચઅપ ને ચીઝ લગાય ને તો પીઝા પીઝા કરીને ખાઈ લે પેલું બ્રેડ જેવું ખાવું એને કાલ મમ્મી કે મને નાસ્તા માં પીઝા આપે એમ કે ઓહો હો 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 ખાઈ લે ને આઈને પણ ના બન્યો બરાબર રોજ પીઝા ની ફરમાઈશ કરે પણ રોજે તો શું કરે ખબર છે રોટલી લે એને પર ટામેટો કેચઅપ નાખે અને થોડું ચીઝ નાખે અને પીઝા જેમ કરીને ખાઈ લે બ્રેડ કરતા તો અરી રોટલી ખાવી સારી છે થોડુંક કામ થઈ જાય પછી ઉઠે તો વાંધો ના આવે હા કાલ રાત્રે દવા પીવડાવી દીધી ને એનું રીઝન છે કેતા કેતા તમે ન્યૂઝમાં પણ વાંચતા હશો ને કે ડબલ ઋતુ થઈ ગયેલી છે બપોરે ગરમી લાગે પ્રોપરલી જોવે ઠંડી લાગતી નથી ને તો એના કારણે ડબલ ઋતુનો અહેસાસ થાય ને છોકરું જલ્દી માદુ પડી જતું હોય છે તકલીફ રહે અને ખાસ કરીને છોકરાને તો એવી અસર વધારે રહે છે ઓલરેડી હેતના શરદીને થોડો કોઠો થઈ ગયો છે તો દવા પીવડાવી દીધી છે એટલે કોઈ તકલીફ નથી આમ તો એક બે વખત દવા પીવડાવી એટલે તમને રિકવર સારી બી જલ્દી થઈ જાય છે અત્યારે રુચિતા એનું મેસ્ટ્રો હાલ દીધું છે માં કે સ્પેશિયલ નહીં જઈએ તો સ્પેશિયલ ના જવાય આમ બી કઈ નહીં મારો ઓળખ મેં આજે મેં કીધું આટો મારવા જઈએ પણ તમે તો જઈ આવજે કેતના મૂકવા જાય મારો કે સ્ટેન્ડ માર્યા વગર તો હવે તમે ના કહેતા વિશે બ્લેક કે સેલ્ફ સ્ટાર્ટ છે ને છે પણ હું સવાર સમય કિક મારાવી પડો મારવી ને પડો મરાવી પડો જોર લગા કે ખાતા પીતા ઘર નહી કે અરે સાલુ છોકરીઓને વધારે ચલાતા આવડે કે ચલાવું કે મારે કોઈ છોકરી બોલાવી ના પડે ચાલુ કરી આપે થાય નહીં થાય મારે જ ચલાવી પડે વાહ ભાઈ વાહ ફાઇનલી ચાલુ થઈ ગઈ કિકથી નહીં સેલ્ફ સ્ટાર્ટથી લો હાલો પકડાવો મોબાઈલ તમારો થઈ ગયું થઈ ગયું થઈ ગયું એ કહેતા મારું બાઇક સારું ગમે ત્યારે બાઇક ચલાવો અડધી કિકમાં બાઇક ચાલુ થઈ જાય મારા બાઇક તમારું રેગ્યુલર યુઝ થાય ટામેટું સૂકી ડુંગળી લસણ અને લીલા મરચા ચાર પરી જેવું તેલ નાખ્યું છે તેલ થઈ જશે એટલે સેજ આપણે તમાલપત્ર નાખીએ હિંગ નાખીએ હળદર અને આજે આ ટામેટા લીલી ટામેટા ડુંગળી અને લસણ ને મરચા કર્યા છે એ આપણે અંદર નાખી દઈશું અત્યારે લીલા ચણા બજારમાં ખૂબ સારા એવા મળતા હોય છે તો શરૂઆતના જે ચણા છે આપણે બે ત્રણ વખત આવી રીતે બનાવીને ખાઈ લેવા જોઈએ કારણ કે પછી આખા વર્ષ આપણને સૂકા જ ચણા ખાવાનું પડે છે એટલે લીલા ચણાનો પણ આપણે ઉપયોગ કરી લેવો જોઈએ એ રીતે મસાલો બધો મસ્ત ઉતરાઈએ ત્યાં સુધી આપણે થોડુંક મીઠું નાખીશું ચણામાં થોડું મીઠું કદાચ નાખેલું છે
સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું, પછી જરૂર પડશે તો ઉપર બીજું નાખીશું અને થોડા ગ્રેવી વાળા કરીશું, બહુ પાણી નહીં નાખ્યા અમે. નહીતર કાશ્મીરી મરચું નાખીશ, થોડોક ગરમ મસાલો, ધાણા જીરું અને અંદર છોલેનો જે મસાલો આવે છે આપણે એમાં નાખીશું. મસાલો આપણો મસ્ત ઉતરાઈ ગયો છે, તેલમાં સરસ છૂટું પડી ગયું છે, એના અંદર આપણે ચણા નાખી દઈશું. એક ચમચી જેવો રોટલો એવરેસ્ટનો છોલે ચણા મસાલો આપણે નાખીશું. આનાથી ખૂબ સરસ ટેસ્ટ આવતો હોય છે. છેલ્લા આપણે દાણા નાખીશું એટલે પછી આપણો ચણાનું શાક તૈયાર. ઉઠી તું નાહ ધોયા વગર ને નાવન નથી કેવા છે લેટ બેટા? ઓય ચકી ધણી, ઓય આમ જો, હા જુઓ હેરપિન ત્યાં લગાવવાની, ક્યાં લગાવવાની? મમ્મન લગાવજે, મમ્મન લગાવી આવજે, હેરપિન લગાવજે. હે હોમવર્ક કરવા બેઠો છે. તો ભાઈ 12 વાગ્યા છે ને, જમવામાં ચણા મસાલા અને દાળ મૂળા પછી લીલી હળદર મરચા, આ શું કે મમ્મી ઉપમમ અત્તપમ અપમ અને આ સેવ. આજે કેમ સવાર સવારમાં અરી વસ્તુ બને? આ કાલનું ખીરું ફ્રીજમાં પડી ગયું. અચ્છા, એનો ઉપયોગ કરે. સવારે બનાય તો મજા આવી જાય. મને તો ગરમા ગરમ યાદ ના આવ્યું. મેં કહે કે આ સવાર સવાર સાહેબ નાસ્તો કરો ને બહુ મજા આવી જાય, એટલા સોફ્ટ હોય છે ને મોજ પડી જાય. ટાઈમ ઓછો પડે. રાઈટ 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 રાઈટ. હા જય બાપા સીતારામ. ચલો 5:30 વાગ્યા છે. આ ધનુ બોલાવે તને ચલે દીકુ આવવાનું, આપણે તૈયાર થઈ જા તું. ધની ઘરે આવ્યો છું, હવે જવાનું છે ગાંધીનગર, બધાને લઈને જ જવાનું છે. રુચિતાને એટને ધનવીને રુચિતા શાંતિ રાખ ને, એ ઉપર ગઈ તો બે બાજુ નહીં મેળ પડતો, તું બોલે ના ચાલે. મમ્મી કીધું મમ્મી ભૂખ લાગી, શું કરું? મને કે ચણા નું શાક પડ્યું છે સવાર નું, તો તું ચણા શાક રોટલી ખાઈ લે. એટલે હવે મેં પ્લાન એવું કર્યો છે કે ચણા એ પેલું લઈ લે, રોટલી જોડે નહીં કહું, પણ ભેળ જેવું કરી નાખું છું, બધું મિક્સ કરી નાખું, એ બધું મિક્સ કરીને ભેળ જેવું ખાઈ લઉં. આમાં ચણા શાક લીધું છે સાહેબ, એટલું ટેસ્ટી શાક હતું આજે, તો મમ્મીએ એની રેસીપી ના લીધી. બસ આવા આની અંદર છે ને હું નથી લીધી. તું ના પાડી દીધી એવું છે? આ લીધી તમે જોઈ પણ લીધી, સોરી. અને આ મમરા નાખીશ અને એક પાપડ પડ્યો છે, પાપડ બે ભૂકું કરી નાખીશ અને ભેળ જેવું કહીશ. ચાલો કે ડુંગળી ટામેટા કાપી આપું, બધું રહેવા દો, હવે કોઈ કાપતું નથી. બેટા દવા ધોળી દઈશ તું, ત્યાં જો મસ્તી ચડી છે. દવા છે મું કરે ચાટું લે એના ભાવે તો તમારે સેજ કરું લે બેટા મમરા, ધની ધની મમરા દવા ચોટી ગઈ ને હાથમાં, એટલે મોઢા મૂકીએ ને એટલે બગડ્યું મોઢું, એટલે કે હવે હાથ લૂસી દો. જોઈએ લૂસી દીધા બેટા. તારી તારા ટી શર્ટ કે લેગી છે શું છે? હાથ લૂસી દીધા એમાં બેસા એ ચકુડી ચકી. ચલો ફાઇનલી અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ગાંધીનગર, રુચિતા આવી રહી છે અને રસ્તામાંથી વચ્ચેથી હેતના ટ્યુશન થી હેતને લઈને જવાનું છે. એ હાલ ટ્યુશન મોકલ્યો છે ને એને લઈને જવાનું છે. ધનુ
धनु दादा बोला दादा बोला दादा बोल दिए दादा दादा बोला बेटा दादा 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 चलो जल्दी पापा ले बोले दादा बोल जे दादा बोले दादा 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 करते थे હોસ્પિટલ હું તમે પહોંચાડી દઉં તમે સાંજે ચીલ મારો ખાલી પહોંચાડી દઉં છું ફાઇનલી તારા ગાંધીનગર તો પહોંચી ગયા છે ને પપ્પાનું જે કામ હતું પૂરું કરી દીધું છે આ એક શેખાવત સાહેબ કરીને એક ડોક્ટર છે એમની ટ્રીટમેન્ટ ચાલે છે પપ્પાની જસ્ટ સ્કિન રિલેટેડ પણ એ સ્કિનની પ્રોબ્લેમ છે ને તો હવે ઘણી બધી જગ્યાએ ટ્રાય કર્યો તો પ્રોપરલી રિઝલ્ટ નથી મળ્યું અને એનું રિઝલ્ટ મળવાનું પણ નથી મતલબ થોડીક રાહત થાય ને આપની દવા ચાલુ છે તો ઘણા સમયથી વરસ દોઢ વરસ થઈ દવા કરે છે મતલબ સારું છે રિકવર નહીં થાય અને સ્કિન પ્રોબ્લેમ એવો હોય છે અને બધું કામ થઈ ગયું છે પૂરું હવે અમે સીધા નીકળીશું મહેસાણા પણ થોડાક ગાંધીનગર આવ્યા છે એટલે આ લોકોને થોડાક ફેરવીશું ક્યાં ફેરવું છે ને એ હજુ ખબર નથી પણ કદાચ અક્ષરધામ બી જતા રહી છે અમે બરાબર પણ અક્ષરધામ કદાચ બંધ થઈ ગયું હશે મને લાગે છે બિકોઝ 7:30 વાગી ગયા છે ને એટલે હાલ મંદિર પણ ખુલ્લું નહીં રહે એ તો ખબર છે જોઈએ હવે કંઈક કરીએ સાથે ફાઇનલી અત્યારે અમે ગાંધીનગરનું સેક્ટર 16 કહેવાય અને એનું નામ છે ચોપાટી દરિયાઈ વગરનું ચોપાટી ત્યાં આગળ તમે ફૂડની જેટલી આમ સ્ટોલ લાગેલા છે ને કેટલા બધા સ્ટોલ છે ગજબના સ્ટોલ બધા લાગેલા છે અહીંયા તમે આવો મારી જોડે પંજાબી સાઉથ ઇન્ડિયન બધા ઓલ ટાઈપના કોન્સેપ્ટ પ્રવાહ તમારા જમવાનું અહીંયા સારું એવું મળી જશે ઘણી બધી રેસ્ટોરન્ટ છે બધાના અલગ અલગ નામ છે જુઓ છે આટલા બધા સ્ટોલ બધા લાગેલા છે તો ખાટલાય લાગેલા છે એક ચોપાટી છે એનું નામ છે ચોપાટી અને રુચિદાની મમ્મી એક જગ્યાએ જોવા બેઠા હતા જમવાનું તો જે લોકો ખાતા હતા ને તો મને પ્રોપરલી ફૂડ ના લાગ્યું ને બધું આપણે અહીંયા નથી પણ બીજી જઈએ બધું ગોળ રાઉન્ડ મારી મારીને એઝ એક હોટલ પાસ કરી જસ્ટ સાવરિયા છે અહીંયા થોડું ક્રાઉડ મને લોકલ અને લોકલ બી છે અને થોડું વધારે પણ લાગ્યો એટલે આપણે સમજી લેવાનું કે ભાઈ અહીંયા આગળ આપણે વેલ્યુ ફોર મની અહીંયા મળશે બીજાને ડીશ જોઈ લેવાનું અને ખાસ કરીને પબ્લિક જોવાની કે પબ્લિક કેવી છે જો અહીંયા આગળ ઓલમોસ્ટ બધું ખાલી છે ને બધા સારું બનાવતા હશે આપણે કદી ટેસ્ટ નથી કર્યો બરાબર પણ મને અહીંયા આગળ પબ્લિક થોડું વધારે લાગી તો અમે અહીંયા સાવરિયામાં હવે જમવા બેસીશું ફાઇનલ તમે એક દાલબાટી ઓર્ડર કરી છે અને એક ફિક્સ થાળી મંગાવી છે એમાં પનીરની સબ્જી જીરા રાઈસ દાલ ફ્રાય તંદૂરી રોટી છે અને છાસ ને પાપડ છે અને અને દાળ તો જોર કડક છે ને સરસ છે ડુંગળી ને બધું આપેલું છે આટલી તીખી ચટણી પણ છે હા ચોળીને આપી છે એમાં ઘી પણ લગાવ્યું છે ને ઘી લગાવે ને પછી ઘી બી ડાલા હા ઘી પણ નાખ્યું છે ને હવે ટેસ્ટ કરીએ છે ને ખાઈએ બધા હવે હા બેટા હા બાકી એમનો દાળ તડકા અને તડકો કર્યો છે રુચિતા જોઈએ હવે ટેસ્ટ કરીએ પછી તમને ફાઇનલ રિવ્યૂ આપી ઓવરઓલ તમે જુઓ ડીશ છે કે ચપાટ અને આ તમને દાળ બતાવું સાહેબ ડબલ તડકા મરીને જે દાળ બનાવી હતી ને અને રુચિતાને ના ના પણ ખરેખર મજા આવી છે રિયલમાં કશો વાંધો ડબલ તડકા છે તો મજા આવી પણ રુચિતા તને મજા આવી દાળ બાટીને દીવાની બીજી આવી બાટી તારી હા દાળ બાટીને દીવાની ભાઈ હું તો એટલું કહી શકું સપોઝ તમે ગાંધીનગરના આવો અને ગાંધીનગર આવતા હોય અને સારું એવું જમવું હોય ને એઝ અ સાવરિયા એઝ અ બેસ્ટ મને લાગ્યું આ થોડીક સર્વિસ ને થોડું બધું ચાલ્યા કરે મતલબ લેટ ગો કરતું રહેવાનું ફૂડ સારું છે
એના પેલા ઓનર હોય તમને બતાવું તમને ખાને માં મજા આવે પર દાળ ભાટી કા રેટ દાળ ભાટી કા રેટ હે સ્પેશિયલ કા 120 ઓર રેગ્યુલર 100 રૂપિયા ઓકે ઓર ઇસમે ક્યા ક્યા રહેગા દાળ ભાટી મે 4 ભાટી આયેગા ઘી આયેગા પ્યાજ વ્યાજ દાળ વાલ વ્યવસ્થિત આયેગા બરાબર ઓર પંજાબી મે મંગાઈ પંજાબી નું ફૂડ ભી ઘણું સારું હતું પંજાબી ને 160 રૂપિયા 160 રૂપિયા છે અરે કે સુ ઇધર આના હો તો એડ્રેસ કોન સા લાગે એડ્રેસ હે સેક્ટર 16 ફૂડ કોર્ટ ગાંધીનગર ગાંધી 5 કોઈને પણ કહેવાનું આવી જાય અહીંયા फूड कोर्ट बोलते हैं कि भी ये चौपाटी चौपाटी फूड कोर्ट भाई मुझे किसी ने चौपाटी बोला ना इसलिए मैं बोल रहा हूँ आपको थैंक यू ओके वेलकम तो क्राउड तो मैं जो सको जो सारे वो क्राउड से ना खास कर स्टूडेंट भी बता रही अगर आता हो हमने तो बहुत मजा आई तो जो रीत का खाई रही हाँ चल ले बाजी मैंने आवा खाई सीधा पहुंचे मैं मेहसा आ तब क्राउड जुओ सौथी बड़ा पब्लिक अँ आगर सावरिया में एज अ राइट डिसीजन मारो केव रही મેં છે ને ટેકનિક વાપરું લોકોને એઠી ડિશો જોવાની સાહેબ બીજું કઈ જોવાનું નહીં લોકોને ક્રાઉડ જોવાનું અને હા સેકન્ડ રાઈટ ડિસિઝન ઇઝ નું દાળબાટીનું રુચિતમ દાળબાટીનું અરે લોહી પીએ તો દાળબાટી ખાવા લે પકડા ખાવા ને શું બબો પી લો એક બનાવો કંઈક સારી વસ્તુ છે ડ્રાય ફ્રૂટ रुको भैया मैं अंदर आता हूँ आ जाऊँ ऊपर अरे अरे भाई क्या क्या डाला इसमें गरम दूध अभी क्या बना रहे दूध बना रहा हूं। मसाला दूध अरे बढ़िया सुगंध आ रही है इलायची की आप भी बहुत हाईटेक हो गए भाई ब्लूटूथ से तो बात कर रहे हो ये क्या है भैया ये अपने गुलाब पत्ती ना गुलाब का होता ना तो ये सब डालते हो कि फिर दिखाने के लिए नहीं इसमें डालते हैं ना भैया अलग अलग आइटम है इसमें क्रश कर दो मिक्स कर दो ना पाउडर कर दो बराबर है ये कितने का 50 एक ही चीज बना और भी कुछ बनाते हो 10-12 आइटम है 10-12 आइटम 10-12 आइटम में होते क्या है लो भाई गरम दूध के अंदर भी इतना सारा मेनू लगा दिए ड्राई फ्रूट डाला ना हाँ जी ड्राई फ्रूट बराबर है अंदर भी है और ऊपर से भी और डाला जाता है अच्छा पापा क्यों लगे कितने मोबाइल जो आ धनवी माटे अलग कढ़ाई है पैका भी लीजिए उसे સરીનાજીવાળાનો દૂધ ઘણું સારું હતું અને અહીંયા આગળ 96 દુકાનો છે 96 દુકાનો હવે હવે સ્ટોક 96 દુકાનો ઘણા બધા લોકોને ઓપ્શન મળી જાય સાઉથ ઇન્ડિયન છે પંજાબી છે ગુજરાતી છે બહુ બધું અમે જોતા જોતા જતા હતા સારી જગ્યા મળી ગઈ બધા શરૂઆતથી એક આગળથી કરી હતી અને ફરતા ફરતા મેં એક જગ્યા સારી એવી શોધી લીધી અને મજા આવી ગઈ એ જે ફૂડ કોર્ટ બધી લાઈનો છે ને એની એક્ઝેક્ટ સામે અત્યારે ક્રાફ્ટ ઇન્ડિયન ફેસ્ટિવલ કંઈક ચાલે છે તો મમ્મીને બધા કહે કે આપણે ચલો જોતા આવીએ જમ્પિંગ જમ્પિંગ કરવાનું તારે ધનવી જાગે છે ને હજુ 9:30 વાગ્યા છે આવ્યા છે તો ફરી લઈએ ગાંધીનગર આ ટાઈમે અમે કંઈ સ્પેશિયલી તો આવતા નથી ફરવા માટે આવ્યા છે ફરી લેવાનું શું કેવું
चलो ये फिनिश उतरो लो धनी मजा आई तो ने जोजिया धनु आप घरे जवानु छे बेटा तो ट्रेन में जाऊ छे ट्रेन में तनु ट्रेन छे बाइक के बाय 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 ले बाइक के जल्दी 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 क्यों बाय 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 मम्मी ने हजू लोग शॉपिंग करी रहा ફાઇનલી બધું કામ પતી ગયું મજા આવી ગઈ અને અત્યારે વાગ્યા છે 10 અને અત્યારે અમે પહોંચી રહ્યા છીએ અડાલજ અડાલજથી સીધા જતા રહીશું મહેસાણા કારણ કે અડાલજથી આમ 200 કિલોમીટર થોડો દૂર પડે પણ એકદમ ઇઝી રહે અમારા માટે કારણ કે સીધો હાઈવે ટુ હાઈવે છે ને એટલે ઇઝીલી અમે કલાકમાં મહેસાણા પહોંચી જઈશું બાકી ઓવરઓલ ઓવરબ્રિજ બી ઘણા સારા બનાવ્યા છે તમે જોયું હશે બહુ સુપર ઓવરબ્રિજ બનાવ્યા છે બહુ મજા આવે છે અને આ લોકોને પણ મજા આવી હશે મજા આવે ને મમ્મી પપ્પા તમને મજા આવી ગઈ મમ્મી દાળ બાટી કોઈ દિવસ ખાતા નહીં મમ્મીને ભાવતી નહીં આજે મમ્મીને એટલી મજા આવી દાળ બાટીમાં મને દાળ વધારે ભાવે મમ્મીને દાળ વધારે ભાવે મસ્ત નથી દાળ બાટી હું તો ખાસ કરીને ખાતો નથી મે દાળ થોડી વધારે મે ખાધી દાળ બહુ મસ્ત નથી તમે તો ગાંધીનગરના હો કા તો ગાંધીનગર આ વખતે આવો તો રાતના સમય દિવસનું હોય છે મને નથી ખબર પણ રાતના સમય આ બધું મેળ સારા સારા સ્ટોલ હતા એમાં સાવરિયા કરી મને સારી જગ્યા લાગી એટલે અમે ત્યાં જમવા બેઠા પેટ્રોલ પંપ પાછળ એ તો મળી જશે એ પેટ્રોલ પંપ કોઈ કઈ હાટવું નથી બરાબર અને કાલે છે નિર્મલભાઈ સોની નિર્મલભાઈ નો જન્મદિવસ છે વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે નિર્મલભાઈ મમ્મી નિર્મલભાઈ હેપી બર્થડે હા હેપી બર્થડે હેપી બર્થડે ધનુ કહી દે કાલે હિનાબેન નો જન્મદિવસ છે વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે હિનાબેન બોલો ભાઈ કોઈ કહેવાનું હવે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજ મસીને સાથે ત્યાં સુધી અમને પૂરો જાય જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો બરાબર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રાધે રાધે રાધે